नम नारायणे नमः। ओम पूर्ण पुरुषोत्तम नारायणे नमः। धर्मावतारी मंगलकारी अनुपम अभिनव जन मनहारी छवि उज्ज्वल और नाम सुपावन सर्वोपरि श्री स्वामी नारायण। જોઈને મારી ચેતના પણ જળ થઈ ગઈ છે સ્વામી, દરેક ક્ષણે દરેક ઘડીએ મને એમની ચિંતા પજવે છે। હું તારું દુઃખ સમજુ છું સુમિત્રા, કિંતુ ઈચ્છું છું છતાં પણ એનું નિવારણ નથી કરી શકતો। આપની વિવશતા હું પણ સમજી શકું છું સ્વામી, કઈ નહીં તો હું તો રડીને પણ જીવ હળવો કરી લઉં છું, પરંતુ આપ તો રડી પણ નથી શકતા। જ્યારે હૃદય રડે છે ત્યારે ડરના માર્યા આંખોના આંસુ સુકાઈ જાય છે અને પછી આંખોમાં રહી જાય છે એક સૂકું રંગ, જેને લીધે ન તો આપણે જીવી શકીએ છીએ અને ન તો મરી શકીએ છીએ। સાચું કહ્યું આપે સ્વામી, આ બંને બાળકો આપણા જીવનની વિવશતા છે, એમની માંદગી આપણને મૃત્યુનો સાક્ષાત્કાર કરાવે છે। કોણ જાણે આવું ક્યાં સુધી ચાલશે, કોણ જાણે આપણને કયા પાપનો દંડ મળી રહ્યો છે સુમિત્રા, કઈ સમજાતું નથી કે આ જીવનરૂપી અંધારી રાતની ક્યારે સવાર થશે, ક્યારે આપણા કષ્ટોનો અંત થશે, ક્યારે આપણા જીવનમાં ફરીથી સુખનો સૂરજ ઉગશે। ક્યારેક ક્યારેક મનુષ્ય અજાણતા એવા કાર્ય કરી બેસે છે જેની ભરપાઈ એને સંપૂર્ણ જીવન કરવી પડે છે, કારણ કે મનુષ્યની લાલસાઓ અસીમિત હોય છે, જેના કારણે મનુષ્ય સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ તપાસ કર્યા વગર થોડા એવા સોદા કરી બેસે છે જે કહેવા ખાતર તો એને માટે લાભદાયક હોય છે, પરંતુ સત્ય તો એ જ છે કે એને માટે પૂર્ણ જીવન માટે હાનિકારક હોય છે અને એ હાનિકારક આર્થિક પણ હોઈ શકે છે, શારીરિક અને માનસિક પણ હોઈ શકે છે। એટલે મનુષ્ય એના જીવનમાં હંમેશા લાલસાના વમળમાં ફસાવાને બદલે જે છે એમાં જ સંતોષ માનીને પોતાનું જીવન વિતાવવું જોઈએ, એનાથી એને જ નહીં અપિતુ સર્વ કુટુંબને લાભ આપે છે। સ્મરણ રહે, મનુષ્ય ખાલી હાથે જન્મે છે, ન તો એના તન પર કોઈ વસ્ત્ર હોય છે અને ના તો એમાં કોઈ ખિસ્સું હોય છે, અને જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે પણ મનુષ્યને પહેરાવવામાં આવતા વસ્ત્રોમાં એક પણ ખિસ્સું નથી હોતું, બધું જ અહીંયા રહી જાય છે, સાથે જાય છે તો માત્ર એના દ્વારા કરેલા કર્મ। એટલે કેવળ સત્કર્મ કરો અને પોતાનું જીવન ધન્ય કરો। સ્મરણ રહે, પોતાના કર્મના ક્ષેત્રમાં જે પણ નિર્ણય લો એ સમજી વિચારીને લો અને બધી તપાસ કરીને લો।
જેથી આપના દ્વારા અજાણતા કોઈ પણ એવો અપરાધ ન ઘટે કે જેનો દંડ આપનું જીવન નષ્ટ કરી નાખે। એમાં જ આપનું અને સમાજનું કલ્યાણ છે। સુમિત્રાબેન, જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। અરે રામવતી બહેન, કેમ છો? બહુ દિવસે અમારી યાદ આવી તમને। એવું નથી બેન, તમે તો જાણો છો મારો દીકરો બીજા ગામમાં વેપાર કરે છે, તો ક્યારેક ક્યારેક એને મળવા ચાલી જાઉં છું। જાણું છું બેન, જાણું છું, કિંતુ આ વખતે તમે બહુ દિવસો પશ્ચાત આવ્યા, બધું બરાબર તો છે ને? હા બેન, સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી બધું બરાબર છે। તમે કેમ છો? મારા ખબર ના પૂછો તો જ સારું છે બેન। કોણ જાણે ભગવાન અમારાથી કેમ રિસાઈ ગયા છે। આવી નિરાશા ભરી વાત ન કરો બેન, હવે તમારા જીવનના કષ્ટ પણ દૂર થવાના જ છે। હું તમને એ જ જણાવવા અહીંયા આવી છું। જલ્દી કહે બહેન, હું મારા પરિવારના કષ્ટોને દૂર કરવા માટે કંઈ પણ કરી શકું છું, કંઈ પણ। તો સારું, તમે ઝડપથી મારા દીકરાના ગામે ચાલ્યા જાઓ, ત્યાં સ્વામિનારાયણ ભગવાન શ્રી સહજાનંદજી સ્વામીજી મહારાજ પધાર્યા છે। શું સહજાનંદજી ત્યાં પધાર્યા છે? હા બેન, તમે ત્યાં જઈને એમના ચરણ પકડી લો, તમારું કલ્યાણ અવશ્ય થશે। આમ તો તમે પણ એમના ભક્ત છો, અને એમ પણ જાણો છો કે એ આ જગતના જ નહીં અપિતુ સંપૂર્ણ બ્રહ્માંડના સ્વામી અક્ષયધામના અધિપતિ છે, જેમણે સમસ્ત માનવજાત અને જીવાત્માના કલ્યાણ માટે આ ધરા પર મનુષ્ય રૂપમાં અવતાર લીધો છે। એમણે કોણ જાણે કેટલાય લોકોનું કલ્યાણ કર્યું છે, એ તમારું પણ કલ્યાણ અવશ્ય કરશે। તમે મનમાં વિશ્વાસનો દીપક પ્રગટાવીને એમની પાસે જાઓ, તમને સુખનો પ્રકાશ અવશ્ય મળશે। સત્ય બોલ્યા બેન તમે, હવે તો હું એમના શરણે જઈશ। હું આજે જ મારા પતિની સાથે આ વિષયમાં વાત કરું છું। જય સ્વામિનારાયણ શાર્દુલ બાપુ। જય સ્વામિનારાયણ। આપ કોણ છો ભાઈ? કોણ છો ભાઈ આપ? મતિયા, જા ભેતર જા। લાગે છે કે આપે મને ઓળખ્યો નથી। અરે હું શંકર છું, જે આજથી 30 વર્ષ પહેલા મારી રાધા દીકરીના લગ્ન માટે મારી જમીન આપની પાસે ગીરવે મૂકી ગયો હતો, અને આપે આપના મુનશીજીને કહ્યું હતું કે આપ મારી પાસેથી વ્યાજ નહીં લો, કેમ કે આપે પ્રણ લીધું હતું કે આપ કોઈની પણ બેન અથવા દીકરીના લગ્ન માટે આપેલા કરજનું વ્યાજ ક્યારેય નહીં લો। કંઈ યાદ આવ્યું? હું પણ એક દીકરીનો બાપ છું, અને એ સંબંધે હું મારો એ પ્રણ પૂરું કરું છું જે મેં મારી દીકરીના લગ્ન કરતી વખતે લીધો હતો। હા હા, યાદ આવ્યું શંકર, ક્ષમા કરજો ભાઈ, મારી ઉંમર બહુ વધી ગઈ છે એટલે કંઈ યાદ નથી રહેતું। હવે બોલો કેમ છો, અને બહુ દિવસો પછી આવવું પડ્યું? હા,
વેપાર માટે બીજા રાજ્યમાં ચાલ્યો ગયો હતો. પાછો આવ્યો તો આપના પરિવાર વિશે ખબર પડી. સાંભળીને બહુ દુઃખ થયું. હા ભાઈ, મોટી વિપદા આવી પડી હતી અમારા સર્વ પર, પરંતુ એ સર્વ અમારું ભાગ્ય હતું. તમે સંભળાવો, તમારો પરિવાર કુશળ તો છે ને? બધું જ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી સારું છે. દીકરી એના ઘરમાં ખુશ છે, દીકરો વેપારમાં મગન છે. થોડું ધન એકઠું કર્યું હતું, વિચાર્યું કે જમીન છોડાવી લઉં એટલે આવી ગયો. આલો શાર્દુલ બાપુજી. સુમિત્રા, ઓ સુમિત્રા, સુમિત્રા, જી સ્વામી, કહો. અંદર તિજોરીમાં જમીનના કાગળિયા મૂક્યા છે, જેમના પર શંકર લખ્યું છે. તું એ કાગળ લઈ આવીશ? જી ભલે. એક વિવશ બાપ હતો સુમિત્રા. પોતાની દીકરીના લગ્ન માટે આ હીરો વેચવા આવ્યો હતો. માલિક, અનર્થ થઈ ગયો. આપના અનાજ અનાજવાળા ગોદામમાં આગ લાગી ગઈ. આલો સ્વામી. શું થયું ભાગ્યવાન? કઈ કહેવું છે તારે? જી, આપ આ કામ પૂરું કરીને અંદર ભોજન કરવાને આવજો. આલો ભાઈ, આપની થાપણ બરાબર જોઈ લો. એવું કહીને આપ મને લજ્જિત ન કરો બાપુજી. મને ખબર છે કે આપ સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત છો. આપના પર સંદેહ કરવો મારા માટે પાપ છે. સારું, તો હવે હું નીકળું છું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સુમિત્રા, મને ભોજન કરવા બોલાવીને ક્યાં ખોવાઈ ગઈ? શું વિચારે છે સ્વામી? આ હીરાને આપ ઓળખો છો ને? Yeah.
આ મારો ખાનદાની હીરો છે, આને હું આપની પાસે વેચવા આવ્યો છું. આટલો કિંમતી હીરો તું મને કેમ વેચવા માંગે છે? કેમ કે મેં સાંભળ્યું છે કે આપ મુશ્કેલીમાં ફસાયેલા લોકોને મદદ કરો છો. હા, હું આ હીરાને ઓળખું છું. એક જરૂરતમંદ માણસ મારી પાસે આ વેચી ગયો હતો. એ જરૂરતમંદ હતો કે કોઈ બીજો એ તો હું નથી જાણતી સ્વામી, પરંતુ હા, આજે હું એટલું અવશ્ય જાણી ગઈ છું કે આ હીરો શાપિત છે. આ જ્યારથી આપણે ઘેર આવ્યો છે ત્યારથી જ આપણી ઉપર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે. આપ કૃપા કરીને આને ઘરની બહાર ફેંકી દો સ્વામી. મને વિશ્વાસ છે કે એ કર્યા પછી જ આ બધું બરાબર થઈ જશે. કેવી વાતો કરે છે સુમિત્રા, હું આ બહાર કઈ રીતે ફેંકી શકું? આપણને આ વીતેલા વર્ષોમાં પહેલા જ બહુ નુકસાન થઈ ગયું છે, અને ન ભૂલતી કે મેં આની સારી એવી કિંમત ચૂકવી છે. આ હીરો બહુ જ કિંમતી છે. એ હું માનું છું સ્વામી કે આ હીરો બહુ જ કિંમતી છે, પરંતુ મારા પરિવારની સુરક્ષા સામે આની કિંમત કંઈ જ નથી ને. આપ કંઈ પણ કરીને એને ઘરની બહાર કાઢી નાખો બસ. કિંતુ આપને મારા સોગંદ સ્વામી, આપ કંઈ પણ કરો પણ આને ઘરની બહાર કાઢી નાખો. આપ હું હાથ જોડું છું, પગે પડું છું આપના. આપ આને ઘરની બહાર કાઢી નાખો સ્વામી. આપને તો ખબર જ હશે ને સ્વામી કે હીરા ઝવેરાત દરેક જણની કુંડળી સાથે મેળ નથી ખાતા. સારું ભાગ્યવાન, હું આને જલ્દી વેચી દઈશ. બીજું કઈ? હા સ્વામી, હજી એક વધુ વાત કેવી હતી આપને. પેલા રામવતીબેન આવ્યા હતા, એમણે જણાવ્યું કે નજીકના ગામમાં શ્રી સજાનંદજી સ્વામીજી મહારાજ પધાર્યા છે. એમના દર્શન માત્રથી જ સર્વ દિન દુખીઓના દુઃખ દૂર થઈ જાય છે. એટલા માટે મેં એમ નક્કી કર્યું છે કે આપણે સહપરિવાર એમના દર્શન કરવા જઈશું. એમના દર્શનથી જ આપણા દુઃખ દૂર થઈ જવાના. આ તો બહુ સારી વાત છે સુમિત્રા. યદિ સ્વામીજી મહારાજ અહીંયા નજીકમાં જ આવ્યા છે તો આપણે એમના દર્શન કરવા અવશ્ય જવું જોઈએ. સારું, તો હું મારા હાથ મોઢું ધોઈ લઉં છું. ત્યાં સુધીમાં તું રત્ના અને મતિયાને ભોજન કરાવી દે, પછી આપણે બંને સાથે બેસીને ભોજન કરશું. જી સ્વામી. કિંતુ પત્ની હોવાનું સુખ નથી, માં છું કિંતુ માતૃત્વનું સુખ નથી. મારા બાળકોનું બાળપણ ત્યાં સુધી કે એમની યુવા અવસ્થા પણ ના જોઈ શકી. એમના વિવાહ થઈ ગયા, એમના છોકરાઓ પણ થઈ ગયા, કિંતુ મને કોઈએ યાદ પણ ન કરી. દૂરથી જ ભલે ને હોય, કિંતુ મને એમના એ આનંદમાં સામેલ તો કરવી હતી.
किंतु कोई ने हो याद ना आवी कितला निष्ठुर छे बदा। श्री स्वामीनारायण भगवान कहते हैं कि यदि किसी पर दया करो या किसी की सहायता करो तो उसे बोलकर मत सुनाओ, उसे कभी मत बताओ कि तुमने उसकी सहायता की है, क्योंकि ऐसा करने से उससे मिला पुण्य समाप्त हो जाता है। इसलिए यदि पुण्य कमाना है तो अपने सत्कर्मों का बखान कभी नहीं करना चाहिए, इसी में तुम्हारा कल्याण है। जय श्री स्वामीनारायण।